નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કોરિયા દક્ષા શ્રી ભાદરોઈ પંચાયતી પ્રાથમિક શાળામાંથી આપ સર્વેનું આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય ગણિત પર ચતુષ્કોણની સમજ પાઠની સમજણ મેળવશું. હવે વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણની સમજ આપણે મેળવીએ એ પહેલા કોઈ પણ આકાર છે એ તેના શિરોબિંદુ, રેખાખંડ અને તેના ખૂણાઓ દ્વારા બનતો હોય છે. તો સૌથી પહેલા એના આ જે ભાગો છે એ ભાગો આપણે સમજીએ. મિત્રો, શરૂઆત કરીએ આપણે બિંદુથી. અહીં આ ત્રણ બિંદુઓ મેં બનાવેલા છે. હવે આ ત્રણ બિંદુઓમાંથી જો આપણે આ બે બિંદુઓને જોડી દઈએ તો આ જે આકૃતિ બને છે એને આપણે કહીશું રેખા. એવી જ રીતે આ બંનેને જોડવાથી રેખાખંડ બનશે અને આ બંનેને જોડવાથી પણ રેખાખંડ બનશે. તો અહીંયા મને ત્રણ રેખાખંડ દ્વારા બનેલી આકૃતિ છે અને એની સાથે સાથે આ એક ખૂણો, આ બે રેખાખંડ વચ્ચેનો બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો, મતલબ કે ત્રણ ખૂણા, ત્રણ રેખાખંડ અને આ ત્રણ આપણા બિંદુ એના દ્વારા બનતી આ આકૃતિ છે જેને આપણે હવે નામ આપી દઈશું. એનું નામ છે ત્રિકોણ. હવે જો આ ત્રિકોણ બની ગયો તો એના માટેની આ જે બાજુ છે, રેખાખંડ છે, એને આપણે હવે શું કહેશું? એને કહેશું બાજુ. વચ્ચેના ભાગમાં જે છે એને કહેશું આપણે ખૂણો. અને આ જે છે એ હવે આપણા માટે બની જશે શિરોબિંદુ. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે શિરોબિંદુ કોને કહેવાય? રેખાખંડ. એટલે કે એ જે એની બાજુ બનશે એ તમને ખ્યાલ આવ્યો હશે અને સાથે સાથે ખૂણાને પણ સમજ મળી હશે. તો આ પ્રમાણે ફક્ત રેખાખંડનો જ ઉપયોગ કરીને જે આકૃતિ બને છે એવી આકૃતિઓને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા બહુકોણ જે છે એ આપણી પાસે ઘણી બધી આકૃતિઓ છે જેની અંદર ત્રિકોણ, ચોરસ, ષષ્ઠકોણ, પંચકોણ, સપ્તકોણ આ બધી આકૃતિઓ છે. એના સિવાય આ પ્રકારની આકૃતિ છે. તો આ બધી જે આકૃતિઓ છે એ આપણા બહુકોણની અંદર આવશે. તમારા પાઠ્યપુસ્તકની અંદર આવી એક આકૃતિઓ આપેલી છે જેના અંદર તમે જોશો તો જો ત્રણ બાજુ હોય તો એને આપણે કહેશું ત્રિકોણ, ચાર બાજુ હોય તો ચતુષ્કોણ, પાંચ બાજુ હોય તો એને આપણે કહીશું પંચકોણ, છ બાજુ હોય તો ષષ્ઠકોણ, સાત બાજુ હોય તો એને કહીશું આપણે સપ્તકોણ, આઠ બાજુ હોય તો અષ્ટકોણ, નવ બાજુ હોય તો નવકોણ. તો આવી રીતે અહીંયા તમે જોશો તો ત્રણ છે એટલે ત્રી, ચાર છે તો ચતુર્થ, પાંચ છે તો પંચ, છ હોય તો ષષ્ઠ. એવી રીતે આગળ આપણે લગાડી અને બધીમાં પાછળ કોણ લગાડેલો છે. એટલા માટે આ બધી જે આકૃતિ છે એનામાં એક કરતા વધારે રેખાખંડ છે એટલા માટે વધુ બહુ રેખાખંડ, એટલા માટે આપણે કહીએ છીએ બહુ કોણ. કોણ એટલે કોણ, રેખાખંડની સંખ્યા એ વધારે છે અને ખૂણાઓ પણ વધારે છે, એના આધારે આપણે કહીશું બહુ કોણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે હવે બહુ કોણ જે છે એ સમજાઈ ગયું હશે. હવે આ જે બહુ કોણ છે એનામાં આગળ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ કોણના ભાગો જોયા જેના અંદર શિરોબિંદુ, રેખાખંડ અને આપણે ખૂણાઓની વાત કરી અને આપણે એના ઉપરથી બહુ કોણ જોયું. હવે એનો જ એક ભાગ છે એ છે વિકર્ણ. હવે વિકર્ણ કોને કહેવાય? તો વિકર્ણ એટલે કે ચાર બાજુ વાળો છે, ચાર ખૂણા વાળો છે, ચાર શિરોબિંદુ ધરાવે છે, એટલે આપણે આને આ આકૃતિ જે છે એને કહેશું આપણે ચતુષ્કોણ. હવે આ ચતુષ્કોણની અંદર આ બંને શિરોબિંદુઓ છે એને જોડવાથી જે આકૃતિ બને છે, આ જે રેખાખંડ બન્યો આ રેખાખંડને આપણે કહેશું, આ જે રેખાખંડ બને છે એને આપણે બાજુ નહીં કહીએ પણ એનું નામ છે વિકર્ણ. વિકર્ણ કોને કહેવાય? તો બે ક્રમિક શિરોબિંદુઓ સિવાયના કોઈ પણ આકૃતિની અંદર બે ક્રમિક શિરોબિંદુઓ સિવાયના બે બિંદુઓને જોડવાથી જે રેખાખંડ બને એ રેખાખંડને વિકર્ણ કહેવાય. ઉદાહરણ તરીકે આ જે એક શિરોબિંદુ છે આ પણ શિરોબિંદુ છે, નામ આપી દઈએ આપણે ધારો કે 1, 2, 3 અને 4. તો અહીંયા આગળ 1 અને 2 એ ક્રમિક કહેવાય, 2, 3 છે એ પણ ક્રમિક કહેવાય, પરંતુ 1 અને 3 છે એ ક્રમિક નથી. તો આપણે 1 અને 3 ને જોડી દઈશું તો જે રેખાખંડ આપણી પાસે બનશે એને કહેશું આપણે આપણો વિકર્ણ. એવી જ રીતે સમજી લો, હું બનાવું છું અહીંયા આગળ આ પંચકોણ. હવે આ પંચકોણની અંદર એના બે ક્રમિક શિરોબિંદુઓને આપણે મૂકી દઈએ
આપણે પાસ પાસે ના આ આ વિક્રમિક નથી લીધા આપણે બે અલગ અલગ શિરોબિંદુ લીધા આ બંનેને જોડવાથી જે બન્યું એને કહેવાય આપણે નવીકરણ એવી જ રીતે આ છે એ પણ એક વિકર્ણ છે આ બંનેને જોડવાથી પણ વિકર્ણ બને છે આ બંનેને જોડવાથી પણ વિકર્ણ બને છે આ બંનેને જોડવાથી પણ વિકર્ણ બને છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિકર્ણ કોને કહેવાય એ સમજાઈ ગયું હશે હવે આ વિકર્ણના સ્થાનના આધારે આપણે કોઈ પણ બહુકોણ છે એના પ્રકાર નક્કી કરી શકીએ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા એક આકૃતિ બનાવું છું આ છે ષષ્ઠકોણની આકૃતિ હવે આ ષષ્ઠકોણની આકૃતિના ત્રણ ભાગ છે કયા ત્રણ ભાગ પડે તો કે આ જે ભાગ છે એને આપણે કહીશું એનો બહારનો ભાગ એવી જ રીતે આ જે ભાગ છે અંદરનો ભાગ કહેશું હવે શા માટે આપણે બહારનો ભાગ અને અંદરનો ભાગ જાણવું જરૂરી છે તો આપણે જે વિકર્ણ બને છે ઈ વિકર્ણના સ્થાનના આધારે આપણે આ જે બહુકોણ છે એના પ્રકારો પાડીએ છીએ તો એના કેટલા પ્રકાર છે એના બે પ્રકાર છે વિકર્ણના સ્થાનના આધારે બહુકોણના બે પ્રકાર છે કયા કયા તો કે અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ જો તમે આ જે આકૃતિ જોશો તો આના અંદર જેટલા પણ વિકર્ણ બન્યા એ બધા જ વિકર્ણ છે ઈ એના અંદરના ભાગમાં છે એટલા માટે આ જે આકૃતિ છે આ જે બહુકોણ છે ઈ બહુકોણને આપણે કહેશું બહિર્મુખ બહુકોણ અને એવી જ રીતે આ જે વિકર્ણ બન્યો એ પણ એના અંદરના ભાગમાં છે એટલા માટે એને આપણે કહેશું બહિર્મુખ બહુકોણ પરંતુ જો જે બહુકોણના વિકર્ણ અંદરના ભાગમાં હોય તે બહિર્મુખ બહુકોણ કહે છે તમે અહીં આકૃતિઓ જોઈ શકો છો હવે અહીંયા કને આ ચતુષ્કોણની આકૃતિ છે અને વિકર્ણ એના અંદરના ભાગમાં છે તો આ જે બહુકોણ બનશે આને કહેશું ચતુષ્કોણ તો છે જ પણ બહિર્મુખ છે એટલે આનું નામ પડશે બહિર્મુખ ચતુષ્કોણ એવી જ રીતે અહીંયા ષષ્ઠકોણની અંદર પણ જેટલા વિકર્ણ બને છે એ બધા એના અંદરના ભાગમાં બને છે એટલે આ જે આકૃતિ છે એ પણ બહિર્મુખ છે ત્યાંથી આપણે આગળ વધી અંતર્મુખ કોને કહેશું તો જે બહુકોણના વિકર્ણ એના બહારના ભાગમાં બનતા હોય તો એવી આકૃતિને એવા બહુકોણને આપણે અંતર્મુખ બહુકોણ કહેવાય જો તમે આ આકૃતિ અહીંયા કને જોઈ શકો છો આ આકૃતિની અંદર આ જે ભાગ છે આ જે મેં અહીંયા બનાવેલો છે આ છે એનો વિકર્ણ આ પણ વિકર્ણ છે આ વિકર્ણ એના અંદરના ભાગમાં છે આકૃતિની બ્લુ લાઈનમાં જે જુઓ છો એ તમારી આકૃતિ છે રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિ છે તેને આપણે બહુકોણ તો કહેશું જ પરંતુ એના વિકર્ણ બનાવી તો આ વિકર્ણ એક બહારના ભાગમાં બને છે એક વિકર્ણ અંદરના ભાગમાં બને છે એવી જ રીતે અહીંયા આગળ તમે બનાવો તો આ જે વિકર્ણ બને છે એ બહારના ભાગમાં છે બાકી બે વિકર્ણ અંદરના ભાગમાં છે તો એક વિકર્ણ પણ બહારના ભાગમાં છે એટલા માટે આ જે આકૃતિ છે આ જે બહુકોણ છે એને આપણે કહેશું અંતર્મુખ બહુકોણ હવે આપણે વિકર્ણના સ્થાનના આધારે બહુકોણના બે પ્રકાર જોયા અંતર્મુખ અને બહિર્મુખ એવી જ રીતે હવે આપણે એની બાજુઓ અને એના ખૂણાઓ એના માપના આધારે પણ બહુકોણના બે પ્રકાર પડે છે કયા બે પ્રકાર પડે છે તો કે નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ નિયમિત બહુકોણ કોને કહેશું તો જે બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તમે અહીંયા જોઈ શકો છો 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર બધી બાજુના માપ સરખા છે અને એના અંદર બનતા જે ખૂણાઓ છે એના માપ પણ સરખા છે 60 60 અને 60 તો આ જે ત્રિકોણ બને છે એ ત્રિકોણ નિયમિત બહુકોણ કહેવાય અને આવો જે ત્રિકોણ હોય એને આપણે કહીએ છીએ સમબાજુ ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણ છે એ એક નિયમિત બહુકોણનું ઉદાહરણ છે એવી જ રીતે અહીં બાજુમાં આકૃતિ આપેલી છે ચતુષ્કોણની જે ચતુષ્કોણની અંદર એની બાજુનું માપ 4 સેન્ટીમીટર બધી બાજુનું માપ 4 સેન્ટીમીટર છે અને બધા ખૂણાઓના માપ જે છે એ 90° છે હવે બધી બાજુના માપ સરખા છે ખૂણાના માપ સરખા છે એટલા માટે એને એ આકૃતિને આપણે શું કહીએ છીએ તો કે ચોરસ તો ચોરસ છે એ નિયમિત બહુકોણનું એક ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન એ થાય કે શું લંબચોરસ છે અને નિયમિત બહુકોણ કહેવાય કે ના કહેવાય તો એનો જવાબ આવે ના કહેવાય શું કામ ના કહેવાય કારણ કે લંબચોરસ છે એની બધી બાજુઓના માપ સરખા હોતા નથી એટલા માટે લંબચોરસ નિયમિત બહુકોણનું ઉદાહરણ નથી પરંતુ ચોરસ છે એ નિયમિત બહુકોણનું ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો આજના તમારા ગૃહ કાર્યની અંદર પણ આ એક પ્રશ્ન આપણે પૂછશું કે તમારે નિયમિત બહુકોણના ઉદાહરણો ગોતી એટલે દોરી અને નોટબુકમાં તમારે તૈયાર કરવાના છે ત્યાંથી આપણે આગળ વધી અનિયમિત બહુકોણ તો જે બહુકોણની બાજુ અને ખૂણાનું માપ સમાન ન હોય તો એને આપણે અનિયમિત બહુકોણ કહેશું જેમ કે આપણો લંબચોરસ વિષમબાજુ ત્રિકોણ પંચકોણ ષષ્ઠકોણ બરોબર છે તો આ બધા આપણા અનિયમિત બહુકોણના
આપણે જોવાનું છે કે આજે આપણે બહુકોણ બનાવીએ છીએ એ બહુકોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય, જેમ કે આપણે ત્રિકોણ જે છે એ આપણા માટે કોઈ નવો નથી, ત્રિકોણ આપણે નાના ધોરણથી શીખીએ છીએ કે જેના અંદર આપણે ખબર છે ત્રિકોણના ત્રણે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય તો કે 180, પરંતુ ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય, પંચકોણના પાંચ ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય, ષષ્ઠકોણના છ ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય, તો આ વસ્તુ આપણા માટે નવી છે. તો ચાલો હવે આપણે એ શીખીએ. શરૂઆત કરીએ આપણે ત્રિકોણથી. સંખ્યા શોધી
આના ત્રિકોણની સંખ્યા કેટલી થશે તો 12 માંથી કેટલા બાદ કરવાના આપણે બે બાદ કરવાના બે કોન્સ્ટન્ટ ટર્મ છે અચળ પદ છે એને આપણે યાદ રાખવું 12 માંથી બે બાદ કરો એટલે ત્રિકોણની સંખ્યા કેટલી થશે તો કે 10 અને એને ગુણ્યા આપણે કેટલા કરવાના છે એક ત્રિકોણ આય છે 80 તો 10 ત્રિકોણના કેટલા એને ગુણ્યા 10 કરો એટલે તમારો જવાબ આવશે 1800 એટલે કે 12 બાજુ વાળો કોઈ બહુકોણ છે એના ખૂણાનો સરવાળો કેટલો થશે તો 1800 થશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ત્રિકોણની સંખ્યા શોધવા માટેનું એક સામાન્ય સૂત્ર લખવું હોય તો એ પણ આપણે તારી શકીએ કયું તો કે ત્રિકોણની સંખ્યા બરાબર જો એની બાજુની સંખ્યા n હોય વ્યાપક સ્વરૂપે આપણે લઈએ તો n એમાંથી તમે બાદ કરો 2 એટલે આપણને શું મળશે ત્રિકોણની સંખ્યા મળશે જે તે બહુકોણ લીધો અને એના ખૂણાનો સરવાળો શોધવો હોય તો શું કરશો ખૂણાનો સરવાળો બરાબર n ઓછા 2 તો છે જ અને n ગુણ્યા આપણે કેટલા કરી દેવાના છે 180 તો સમજાય વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈ પણ બહુકોણ હોય એ બહુકોણના ખૂણાનો સરવાળો જો આપણે શોધવો હોય તો આપણે n ઓછા 2 ગુણ્યા 180 આ સૂત્રની અંદર આપણે એની કિંમત મૂકી દઈએ તો આપણને એ બહુકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય એ આપણે શોધી શકીએ જેમ કે n બરાબર તમે 3 મૂકો 3 બાજુ છે મતલબ ત્રિકોણ છે તમારો તો n ઓછા 3 ઓછા 2 એવી જ રીતે 4 બાજુ છે તો 4 ઓછા 2 5 હોય તો 5 ઓછા 2 એવી રીતે તમે આગળ આગળ જેટલી તમને બાજુ આપેલી હોય એના ઉપર તમે એના ખૂણાનો સરવાળો શોધી શકો છો તો આ રીતનું આપણે આજનું વિડિયો લેક્ચર છે એ તમારા માટે તૈયાર કર્યું છે આશા રાખું છું કે તમને આનામાંથી ઘણું બધું સમજાયું હશે હવે તમને જો આટલું બધું સમજાયું હોય તો થોડું ઘલેસન પણ આપણે કરવું જોઈએ તો હું તમારું ગ્રુપ કાર્ય છે જેના અંદર પહેલો પ્રશ્ન છે નિયમિત બહુકોણ એટલે શું અને એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુ હોય 4 બાજુ હોય અને 6 બાજુ હોય 3 બાજુ વાળો નિયમિત બહુકોણ એનું નામ શું છે એવી રીતે 4 બાજુ વાળા નિયમિત બહુકોણનું નામ શું છે 6 બાજુ વાળા નિયમિત બહુકોણનું નામ શું છે એ તમારે જણાવવાનું છે એવી જ રીતે એના પછી બીજો પ્રશ્ન છે અંતર્મુખ અને બહિર્મુખ બહુકોણ તમારે દોરવાનો છે એના પછી ત્રીજો પ્રશ્ન છે આપેલ સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપનો સરવાળો જણાવો આપણે હમણાં જ ખૂણાઓનો સરવાળો કઈ રીતે શોધાય એનું સૂત્ર શું છે એ આપણે હમણાં શીખ્યા છીએ તો એના ઉપરથી 7 બાજુ હોય કોઈ બહુકોણની તો એના ખૂણાનો સરવાળો કેટલો થાય 8 હોય તો કેટલો થાય 10 હોય તો કેટલો થાય અને n હોય તો એના ખૂણાનો સરવાળો કેટલો થશે તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણો આ જે વિડિયો લેક્ચર છે એને આપણે અહીં પૂરું કરીએ છીએ આશા રાખું છું કે તમે આ ગ્રુપ કાર્ય જે છે એ તમારા ગ્રુપમાં સારી રીતે કરજો અને વોટ્સઅપની અંદર મને મોકલજો એટલે હું તમને એનામાં ચેક પણ કરી આપીશ અને ઘરે રહો સુરક્ષિત રહો કોરોનાનો આ સમય છે જેના અંદર તમે તમારી જાતને કોરોનાથી બચાવો અસ્તુ